ગુડ મોર્નિંગ, મજામાં છો બધા? ઓકે, ચાલો મારે તમને આજે પણ એક મસ્ત મજાની વાર્તા કહેવી છે. તો વાર્તાનું નામ છે ઝીંગ. ઝીંગ નામ છે છોકરાનું, તો ઝીંગ અને છોડનું બીજ એવી વાર્તાનું નામ છે. ઘણા બધા વર્ષો પહેલાંની આ વાત છે. પૂર્વ એશિયાના કોઈ એક દેશમાં એક સમ્રાટ રાજ્ય કરતો હતો. જ્યારે એ ઘરડો થવા આવ્યો ત્યારે એને થયું કે હવે નવો રાજા પસંદ કરવાનો સમય આવી પહોંચ્યો છે. એની ઈચ્છા એવી હતી કે એવો રાજા પસંદ કરવો કે જે સામ્રાજ્યને બરાબર સાચવી તો શકે જ, પણ સાથે સાથે લોકોનું પણ બરાબર ધ્યાન રાખે. એને પોતાના રાજકુમારો કે સગા વહાલામાં કોઈનામાં એવા લક્ષણો દેખાયા નહીં, એટલે એણે રાજ્યના બધા જ નવયુવાનોને એક ખાસ દિવસે સભામાં ઉપસ્થિત રહેવા માટે ઢંઢેરો પીટાવ્યો. અને એ દિવસ પણ આવી પહોંચ્યો. રાજમહેલના મેદાનમાં આખા રાજ્યના યુવાનોની ખાસી ભીડ એકઠી થઈ ગઈ હતી. રાજાના ખુદના રાજકુમારો પણ નિરાશવદને ત્યાં હાજર હતા. સમય થયો એટલે રાજા આવ્યો. ભીડને સંબોધીને એણે કહ્યું, હવે તમારામાંથી જ એક નવો રાજા પસંદ કરવાનો સમય આવી ગયો છે, પરંતુ એ માટે તમારે સૌએ એક નાનકડી પરીક્ષા પસાર કરવી પડશે. અહીં ઉપસ્થિત દરેક વ્યક્તિને એક બીજ આપવામાં આવશે. એ બીજને તમારે સૌએ ઘરે જઈને કુંડામાં વાવી દેવાનું છે, અને એમાંથી જે છોડ ઉગે તેની આવતા એક વર્ષ સુધી કાળજી લેવાની છે. એક વર્ષ પછી આજના જ દિવસે પોતપોતાના છોડના કુંડા સાથે અહીં હાજર થવાનું છે. છોડની તમે કરેલી દેખભાળ તેમજ એની તમે લીધેલી કાળજી પરથી હું એ નક્કી કરીશ કે તમારામાંથી કોણ રાજ્યની બરાબર કાળજી રાખી શકશે, અને એ બાબતમાં જે વ્યક્તિ મને સૌથી વધારે યોગ્ય લાગશે એ જ તમારો નવો રાજા બનશે. એ પછી બધા યુવાનોને એક એક બીજ આપવામાં આવ્યું. એ દિવસે ઝીંગ નામનો એક યુવાન પણ ફરતો ફરતો ત્યાં આવી પહોંચેલો. બધાની જોડે જોડે એને પણ એક બીજ આપવામાં આવ્યું. ઝીંગ ઘરે જઈને પોતાની માને બધી વાત કરી, અને એની માતાએ એક કુંડામાં એને માટી ભરી આપી. મા દીકરાએ એ કુંડામાં પેલું બીજ વાવી દીધું. એ પછી બંને જણા કુંડાની બરાબર કાળજી લેવા માંડ્યા. નિયમિતપણે પાણી પીવડાવી એ લોકો બીજમાંથી કાંટો ફૂટવાની રાહ જોવા માંડ્યા. એક અઠવાડિયું, બે અઠવાડિયા, એમ કરતાં કરતાં પાંચેક અઠવાડિયા પસાર થઈ ગયા. આજુબાજુના અને એ જ ગામના બીજા યુવાનો પોતપોતાના કુંડામાં ઉછરી રહેલા છોડ અંગે વાતો કરવા માંડ્યા. ઝીંગ વારંવાર પોતાનું કુંડું જોઈ લેતો, પરંતુ એમાં કંઈ પણ ઉગેલું નહીં, અને એ જોતા એ નિરાશ થઈ જતો. છતાં ધીરજપૂર્વક એ પાણી પીવડાવ્યા કરતો. એમને એમ થોડા મહિના પસાર થઈ ગયા. હવે તો કોનો છોડ કેટલા ફૂટનો થયો, અને ફલાણા ગામના યુવાનના કુંડામાં તો 2 ફૂટનો છોડ થઈ ગયો, અને ફલાણા છોડના પાંદડા તો ખૂબ ઘાટા લીલા રંગના થયા છે, વગેરે વગેરે વાતો ગામમાં થયા કરતી. પરંતુ ઝીંગના કુંડામાં વાવેલું બીજ છોડ બનવાનું તો બાજુમાં રહ્યું, એક નાનકડો કોટો પણ ફૂટ્યો નહોતો. તો ઝીંગ પૂરતી કાળજીથી એના કુંડામાં પાણી સિંચ્યા કરતો. વરસ પૂરું થયું. રાજાના મહેલમાં બધાને પોતપોતાના છોડ સાથે હાજર થવાનું ફરમાન બહાર પડી ગયું. રાજ્યનો દરેક યુવાન કાળજીપૂર્વક પોતાના કુંડા અને છોડ સાથે મહેલના મેદાનમાં પહોંચી ગયો. પોતાનું ખાલી કુંડું લઈને જવાની ઝીંગની જરા પણ ઈચ્છા નહોતી, પરંતુ એની માતાએ એને પરાણે ધકેલ્યો. એણે કહ્યું કે બેટા, છોડ ન ઉગ્યો તો કંઈ નહીં, તે કાળજીપૂર્વક એ બીજને વાવ્યું તો છે ને, અને આખું વરસ એને ધીરજપૂર્વક પાણી તો પીવડાવ્યું જ છે. તો એ ઈમાનદારીપૂર્વક કરેલા પ્રયત્ન માટે પણ તારે જવું તો જોઈએ જ. માતાના આગ્રહને વશ થઈને ઝીંગ રાજમહેલના દરબારમાં પહોંચ્યો, મેદાનમાં. ત્યાંનું દ્રશ્ય જોઈને એ દંગ રહી ગયો. બાકીના બધા યુવાનોના છોડવાઓને કારણે એ મેદાન જાણે કે નાનકડું જંગલ થઈ ગયું હોય એમ લાગતું હતું. એ જોઈને ઝીંગને મનોમન બીક લાગી, કારણ કે આખા મેદાનમાં એનું એકનું જ કુંડું ખાલી હતું. ધીમા પગલે એ પાછો હટવા માંડ્યો. મેદાનના છેડે પહોંચીને ત્યાંથી ગુપચુપ ઘરે ભાગી જવાનો એનો વિચાર હતો, પરંતુ એ મેદાનને છેવાડે પહોંચ્યો એ જ વખતે રાજા ત્યાં આવી પહોંચ્યા.
એના કારણે ઝીંગ ભાગી ન શક્યો, એને ત્યાં જ અટકી જવું પડ્યું. ધડકતા હૃદયે એ સૌથી છેલ્લે છુપાઈને ઊભો રહી ગયો. રાજાએ ધ્યાનથી દરેકના છોડને જોવાનું શરૂ કર્યું. રાજા છેલ્લે પહોંચ્યો. ઝીંગની ઈચ્છા નહોતી કે પોતાનું ખાલી કુંડું રાજાની નજરે પડે. એણે પોતાનું કુંડું સંતાડવાની કોશિશ કરી, પરંતુ રાજાનું ધ્યાન એના પર પડી ગયું. એણે ઝીંગનું ખાલી કુંડું જોઈ એણે બરાબર પાણી પીવડાવ્યું હતું કે નહીં એવું પૂછ્યું. ઝીંગે બીતા બીતા હા પાડી. રાજાએ પાછા ફરતા સૈનિકોને આદેશ આપ્યો કે ઝીંગને આગળના મંચ પર લાવવામાં આવે. હવે ઝીંગના મોતિયા મરી ગયા. છોડ ઉગાડવાની નિષ્ફળતાની હવે એને સજા મળશે એવો એને ધ્રાસકો પડ્યો. પરંતુ આ તો રાજાનું ફરમાન હતું, એટલે પાલન કર્યા વિના પણ છૂટકો નહોતો. ચૂપચાપ નીચી મૂંડીએ ઝીંગ બધાની આગળ મંચ પર પહોંચ્યો. રાજાએ એનું નામ પૂછ્યું. ઝીંગે પોતાનું નામ કહ્યું અને એનું ખાલી કુંડું જોઈને બધા હસતા હતા. રાજાએ બધાને શાંત રહેવાનો ઈશારો કર્યો. બધા શાંત થયા. એ જ વખતે છડીદારે છડી પહોંચાડી, પોકારી, બધા હોશિયાર, તમારા નવા રાજા ઝીંગનું સ્વાગત કરવા તૈયાર થઈ જાઓ. બધાને આંચકો લાગ્યો. અરે, ખુદ ઝીંગને પણ અત્યંત નવાઈ લાગી. સભામાં પણ ચણભણ થવા લાગી કે અરે, એનું કુંડું તો સાવ ખાલી છે. મારો છોડ તો 4.5 ફૂટનો છે, સૌથી ઊંચો. અરે, મારો છોડ 4 ફૂટનો છે, પરંતુ એમાં પાંદડા તો જો કેવો ઘાટો લીલો રંગ છે. છે કોઈના પાંદડાનો આવો? વગેરે વગેરે. રાજા સમજી ગયો. એને બધાને શાંત રહેવાનો ઈશારો કરી કહ્યું, આજથી બરાબર 1 વર્ષ પહેલાં મેં તમને બધાને એક એક બીજ આપ્યું હતું. તમે સૌ એને વાવી બરાબર કાળજી લઈ 1 વર્ષ પછી આવજો એવું કહ્યું હતું. પરંતુ રાજ્ય તરફથી આપવામાં આવેલા એ બધા જ બીજ શેકેલા હતા. વિચારો, શેકેલા બીજ ભલા કોઈ દિવસ ઉગી શકે? તમારા બધાના કુંડામાં તો મોટા મોટા 4-4 ફૂટના છોડ બની ગયા છે. માત્ર ઝીંગ એક જ એવો પ્રામાણિક યુવાન છે જેણે ખાલી કુંડું અહીં લાવવા સુધીની હિંમત દેખાડી. બાકી તમે સૌએ રાજ્યના આપેલા બીજમાંથી થોડા દિવસમાં છોડ ન ઉગ્યો, એટલે નવું બીજ ઘરમાંથી લઈને વાવી દીધું. ઝીંગ એક જ એવો યુવાન છે જેણે રાજ્યનું બીજ જેવું હતું એવું ને એવું જ સાચવીને લાવ્યો છે. એની આ પ્રામાણિકતા અને હિંમત આપણા રાજ્યને ઘણી સમૃદ્ધિ અપાવશે. હાજર રહેલા દરેકને એમ કર્યા વગર હવે છૂટકો જ નહોતો. બધા એનું અભિવાદન કરતા નમીને ઊભા રહ્યા. તો બાળકો, મહત્વ દેખાડાનું નથી, મહત્વ પ્રામાણિકતાનું છે. ઓકે, ચાલો તો હવે આપણે આગળ વાત કરીએ ચિત્રકલાની. ગુજરાતના શિલ્પ સ્થાપત્યમાં ગયા વખતે આપણે વડનગરનું કીર્તિ તોરણ, પછી અડાલજની વાવ, સિદ્ધપુરનો રુદ્ર મહાલય, એ બધું જોયું. હવે આ વખતે આપણે વાત કરીએ અમદાવાદના કેટલાક સ્થાપત્યોની. તેની અંદર આવશે સૌથી પહેલાં તો કાંકરિયા તળાવ. ઓકે, તો અમદાવાદમાં આવેલું કાંકરિયા તળાવ બંધાયું ત્યારથી આજ સુધી શહેરનું આકર્ષણનું કેન્દ્ર છે. આ તળાવ ગુજરાતના સુલતાન કુતબુદ્દીને 1451 બંધાવ્યું હતું. આ તળાવ બંધાયું એ સમયમાં ગુજરાતના તળાવો બાંધવાની કળા પૂર્ણતાએ પહોંચી હતી. તળાવની રચના રમણીય છે. તેમાં કલાત્મક બાંધેલા પગથિયા, છત્રીઓ, બેઠકો અને વચ્ચે બગીચાવાળા સુંદર તળાવની ગણના ભારતના મોટા નગર તળાવોમાં થાય છે. તેનું મૂળ નામ હોજ એ કુતુબ હતું, પરંતુ આજે તેને કાંકરિયા તળાવ તરીકે ઓળખવામાં આવે છે. આ તળાવની રચના પાટણના સહસ્ત્રલિંગ તળાવને મળતી આવે છે. તળાવના ખોદકામ સમયે કાંકરા જેવા પથ્થરો મળી આવેલા, તેથી તેનું નામ કાંકરિયા તળાવ પડ્યું. 76 એકરના વિસ્તારને આવરી લેતો આ તળાવનો ઘેરાવો લગભગ 2 કિલોમીટરનો છે. તળાવનો વ્યાસ લગભગ 650 મીટર જેટલો છે. 190 ફૂટ લાંબા એક સરખા 34 બાજુઓના બહુકોણવાળા આ તળાવની ચારે બાજુએ ઉતરવા માટે બાંધેલા પગથિયા છે. તળાવમાં ખારી નદીના કાંસમાંથી
પાણી લાવવા અને ખાલી કરવા માટે જૂની ઢબના ગરનાળા અને ગરણી છે. માત્ર પાણીની અવરજવર માટે ઉપયોગમાં આવતા આ ગરનાળા અને ગરણી સુંદર કોતરણીવાળી છે. આ તળાવ 5 શતાબ્દી નિમિત્તે તે વખતના અમદાવાદના મેયર શ્રી ચિનુભાઈ શેઠના ઉત્સાહ અને પ્રયત્નોથી પુનર્જીવન પામ્યું. આ તળાવની અનેકવાર જેને કહેવાય ને કે રિનોવેટ થયું છે. વિશાળ તળાવ કે સરોવર વચ્ચે કરવામાં આવતા બેટને બક સ્થળ કહેવામાં આવે છે. આ બક સ્થળ તે નગીના અથવા તો આજની નગીનાવાડી તરીકે ઓળખવામાં આવે છે. નગીનાવાડીમાં બગીચો અને મહેલ છે. તેમાં જવા માટે એક પુલ બાંધેલો છે. કાંકરિયાની ચારે બાજુ ચાલવા માટે ફરસબંધીવાળો રસ્તો છે. તળાવની આસપાસ બાલવાટિકા, પ્રાણી સંગ્રહાલય, માછલીઘર, તળાવમાં નૌકાવિહારની વ્યવસ્થા પણ થઈ છે. પરિણામે આજે કાંકરિયા તળાવ એ સહેલાણીઓના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. તો હવે વાત કરીએ સિદ્ધિ સૈયદની જાળી વિશે. અમદાવાદની મસ્જિદોમાં કલાત્મક જાળીઓ મુસ્લિમ સ્થાપત્યની એક વિશિષ્ટ સિદ્ધિ છે. અમદાવાદમાં લાલ દરવાજા વિસ્તારમાં આવેલી સિદ્ધિ સૈયદની મસ્જિદ, તેની દિવાલમાં આવેલી અત્યંત મનોહર કોતરણીવાળી બે પથ્થરની જાળીઓને લીધે જગતભરમાં ખ્યાતિ પામેલી છે. અમદાવાદ વસાવનાર સુલતાન અહેમદ શાહના ગુલામ સિદ્ધિ સૈયદે આ મસ્જિદ ઈસવીસન 1572માં બંધાવી હતી. 11 ફૂટ પહોળી અને 7 ફૂટ ઊંચી જાડા સળંગ પથ્થરમાં આરપાર કોતરીને બનાવેલી આ જાળીઓનો આકાર લગભગ અર્ધ ગોળાકાર જેવો છે. આ જાળીઓની અદ્ભુત કારીગરી કોઈ પણ જોનારને આશ્ચર્યથી મુગ્ધ કરે તેવી છે. જાળીમાં વૃક્ષ, ખજૂરીના વૃક્ષ અને વેલની અલંકૃત ભાત સાહજિક લય વિલય સાથે વહેતી હોય એવી આલેખાય છે. આવા જાડા પથ્થરમાં વેલયુક્ત વેલબુટ્ટાનું કોતરકામ જાણે મીણમાં કર્યું હોય તેવી મુલાયમતા ધારણ કરે છે. આવી નાજુક અને મનોહર કોતરણીવાળી આ જાળીઓ કલાની દ્રષ્ટિએ દુનિયાભરમાં બેનમૂન છે. કહેવાય છે કે મસ્જિદમાં 3 જાળીઓ હતી, જેમાંથી એક જાળી લોર્ડ કર્ઝને ઇંગ્લેન્ડ લઈ જવા માટે કઢાવી હતી, પરંતુ મુંબઈ પહોંચતા જ તે ભાંગી ગઈ હતી. આ જાળીઓની લાકડાની અને ચાંદીની પ્રતિકૃતિઓ બનાવીને દેશ પરદેશમાં મોકલવામાં આવે છે. વિદેશથી પધારેલા મહાનુભાવોને પણ આ જાળીની પ્રતિકૃતિ યાદગીરી અને માન સન્માન રૂપે ભેટ તરીકે આપવામાં આવે છે. જડ પથ્થરને પણ સજીવ બનાવી દેતી માનવે સર્જેલી પથ્થરની કારીગરી જાણે કુદરતે જ રચના કરી હોય તેવી શ્રેષ્ઠ સ્થાપત્ય અહીં જોવા મળે છે. તો હવે આગળ જોઈએ ઝૂલતા મિનારા. ઝૂલતા મિનારા મુસ્લિમ સ્થાપત્ય કલાની એક વિશિષ્ટ સિદ્ધિ છે. અમદાવાદની બે મસ્જિદોમાં આવેલા બે મિનારા પૈકી એકને હલાવતા સામેનો બીજો મિનારો પણ હલે છે, જેથી ઝૂલતા મિનારા તરીકે તેને ઓળખવામાં આવે છે. આ મિનારા અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં આવેલી બીબીજીની મસ્જિદ અને સારંગપુરમાં રેલવે સ્ટેશન પાસે આવેલી સિદ્ધિ સૈયદની સિદ્ધિ બશીરની મસ્જિદમાં ઝૂલતા મિનારા આવેલા છે. સિદ્ધિ બશીરની મસ્જિદના બે મિનારા અહેમદ શાહના સમયમાં બન્યા હતા. આ બંને મસ્જિદોમાં આવેલા બે મિનારાઓ પૈકી એક મિનારાને હલાવવાથી બીજો મિનારો પણ હલે છે. મિનારા જેવું પથ્થરનું સ્થાપત્ય આ રીતે હલી શકે એ ઘટના જૂનારને માટે આશ્ચર્યકારક અને રહસ્યમય લાગે છે. મિનારાની અંદર ચક્રાકાર પગથિયાઓ આવેલા છે. પગથિયા ચડીને ઉપર સુધી જવાય છે. મિનારાના દરેક માળ પર સુંદર કલાત્મક કોતરણીવાળા ઝરૂખા છે. આ ઝરૂખા નીચે ટોડલામાં સુંદર બારીક કામ પણ જોવા મળે છે. મિનારાઓનો ઉપયોગ
બાંગ પોકારવા માટે થતો હશે. આજના વિજ્ઞાન યુગમાં પણ આ મિનારાઓ શી રીતે ઝૂલે છે તે હજી સુધી શોધી શકાયું નથી. રહસ્યમય સ્થાપત્યકલાના નમૂનારૂપ ઝૂલતા મિનારા એ મુસ્લિમ સ્થાપત્યની આગવી સિદ્ધિ છે. ઓકે, તો આજે આપણે જાણ્યું અમદાવાદના સ્થાપત્યો વિશે. ફરી મળીશું નવા લેક્ચરમાં નવી વાર્તા સાથે. બાય બાય. થેન્ક યુ. ટેક કેર.